વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પરથી પસાર થતા 3 બુલેટ સવાર યુવાનોને ગંભીર અકસ્માત નડતા 2 યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે 1 યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના સૌથી લાંબા બ્રિજ એવા ફતેગંજ બ્રિજ પરથી ગત મોડી રાત્રે સુરત પાર્સિંગની બુલેટ લઈને 3 મિત્રો પંડ્યા બ્રિજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સેવન્સીસ મોલ પાસે બ્રિજ ઉપર બુલેટને અકસ્માત નડ્યો હતો, જેમાં બુલેટ સવાર 3 યુવાનો રોડ પર ફંગોળાયા હતા, જેમાં 2 યુવાનોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે 1 યુવાન વિક્રમ માનબહાદુર શેત્રી નામના યુવાનને ગંભીર ઇજાઓ થવાથી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ 3 યુવાનો સુરતના ડુમર રોડ પર આવેલ પ્લોટ નંબર 31, 32 અને 33 દુર્ગા મંદિર પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ફતેગંજ પોલીસે આ બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તના ખિસ્સામાંથી મળી આવેલ પાકીટમાંથી તેનું આધાર કાર્ડ તથા અન્ય વિઝિટિંગ કાર્ડ મળી આવતા તેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન શરૂ કર્યા હતા.